ચરમડી રાજ્ય ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. સમાચાર આપને જણાવી દઈએ, ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર થઈ છે. સમાચાર ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર થઈ છે. જે પરિણામની રાહ જોવાઈ રહી હતી તે જ તારીખ જાહેર કરવામાં આવી છે. 28 મે ધોરણ 10 ના પરિણામની તારીખ 28 મે જાહેર થઈ છે. તો ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. 28 મે પરિણામ જાહેર થશે અને બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ મૂકવામાં આવશે. 11 કલાકે માર્કશીટ મળશે. ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, 28 મે ના રોજ પરિણામ જાહેર થશે. સવારના 8 કલાકથી પરિણામ વેબસાઇટ પર જોવા મળશે અને 11 કલાકે માર્કશીટ મળશે. ધોરણ 10 નું જે પરિણામ છે તે 28 મે ના રોજ જાહેર થશે. પરિણામની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, શું વિગતો? જી બિલકુલ, ગુજરાત ખાસ કરીને વાત કરવામાં આવી તો 28 મે ના રોજ પરિણામ છે તે ધોરણ 10 નું બહાર આવશે. ખાસ કરીને બોર્ડ દ્વારા આ જે જાહેરાત છે તે કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને જે પરિણામ છે, પરિણામ માટેની જાહેરાત દરેક સવારે ગાંધીનગરથી થશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ 31 મે પહેલા આવી જાય તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. આભાર મેહુલ. સવારથી 8 વાગ્યાથી જ વેબસાઇટ પર પરિણામ પણ જોઈ શકાશે. ધોરણ 10 ના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. સવારના 8 કલાકથી પરિણામ વેબસાઇટ પર જોઈ શકાશે. 28 મે પરિણામ જાહેર થશે. રિઝલ્ટને કેવી રીતે જોઈ શકાશે એના માટે એક મિનિટમાં હું તમને માહિતી આપી દઉં છું. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ પોતાના મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકશો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અથવા તો દોસ્તો, તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022 એક લીલા રંગનું બોક્સ જોવા મળશે. એની નીચે દોસ્તો ધોરણ 12 પરિણામનું એક બોક્સ જોવા મળશે. એની નીચે ધોરણ 10 અને ધોરણ 12ના નામ પરથી રિઝલ્ટ જોવા માટેના 2 બોક્સ જોવા મળશે. દોસ્તો, તમારી પાસે સીટ નંબર હોય તો પહેલા 2 બોક્સ ઉપરથી, જો સીટ નંબર ન હોય અને માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો બીજા 2 બોક્સ ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ અથવા બીજા કોઈનું રિઝલ્ટ તમે ચેક કરી શકશો. પણ અત્યારે દોસ્તો હું એક્ઝામ્પલ માટે ધોરણ 10નું પહેલું બોક્સ છે એના ઉપર ક્લિક કરું છું. તમારે તમારા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો. સૌથી નીચે લખેલું છે ચેક ધોરણ 10 રિઝલ્ટ. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી તમે કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં ચેક કરી શકો છો. કૌંસમાં એવું લખ્યું છે કે સૌથી ઝડપી જોઈ શકાય તે માટે અહીંયા 3 લિંક આપી છે. ઘણી વખત દોસ્તો આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોતા હોય એટલે રિઝલ્ટ ઓપન ન થઈ શકે એવું બની શકે. માટે દોસ્તો અહીંયા 3 લિંક આપી છે. જો પહેલી લિંક ઉપર રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ આવે તો બીજી લિંક ઉપર ક્લિક કરજો. લિંક 3 ઉપર ક્લિક કરીને પણ તમે તમારું રિઝલ્ટ છે એ સૌથી ફાસ્ટ જોઈ શકશો. અને દોસ્તો આવી જ રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ જોઈ શકો છો. અને નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો બાકીના 2 બોક્સ ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો.